બગવદરમાં ભિક્ષાવૃત્તિમાં ભાગ માંગી રહેલા ત્રણ કિન્નરો પર પોરબંદરની બે મહિલા સહિત ચારે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઇજાગ્રસ્ત કિન્નરને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના ગધાઈવાડાના નાકે આવેલા પાવૈયાના મઠમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા મુસ્કાનદે અને પારૂલદે બગવદર પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ટોલનાકા પાસે તેમજ ત્રણ માઇલ પાસે ભિક્ષાવૃત્તિ કરે છે તથા દર વર્ષે એક વખત વિવિધ ગામોએ જઈને ભિક્ષાવૃત્તિ કરે છે. શુક્રવારે સાંજે તેઓ તથા અન્ય કિન્નર કાજલદે અને પૂનમદે બગવદર ગામે બસ સ્ટેશન નજીક ભિક્ષાવૃત્તિ માટે ગયા હતા ત્યારે પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્ષમાં રહેતો ધ્રુવબીનું કાર્ય, તેની પત્ની પારૂલ, નીતા ગોસ્વામી તથા સાજિદ ઉર્ફે ટોમેટો નામનો શખ્સ કારમાં ત્યાં ધસી આવ્યા હતા અને તેઓને બોલાવી અને જણાવ્યું હતું કે તમે જે ભિક્ષા માંગો છો તે અમારી સાથે રહીને માંગો અને તેમાંથી જે પૈસા ભેગા થાય તેમાંથી રૂપિયા 1.65 લાખ દર મહિને તેઓને આપવાના રહેશે. આથી મુસ્કાનદે સહિતનાઓને એવું જણાવ્યું હતું કે તેઓએ પૈસા તેના ગુરુને આપવાના હોય છે. આથી ધ્રુવને શા માટે આપે તેવું પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં રહેવું હોય તો પૈસા તો આપવા જ પડશે, પરંતુ ત્રણેય કિન્નરોએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આથી ચારેય ગાળો દઈ અને તેઓને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મુસ્કાનદેને ગુપ્ત ભાગ પર લાતો મારી હતી તથા કાજલદેને ધ્રુવ તથા પારૂલે વાળ પકડી અને નીચે પછાડી દીધી હતી અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુસ્કાનદેને ઇજાઓ થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં દાખલ મુસ્કાનદેએ મીડિયાને એવું પણ જણાવ્યું હતું કે ધ્રુવ સહિતના લોકોના ત્રાસના કારણે પાવૈયાના મઠના ગાદીપતિ અને તેમના ગુરુ પારૂલદે પણ 2 માસ પહેલાં જ મઠ છોડી અને ચાલ્યા ગયા છે. 1 વર્ષ અગાઉ પણ આ લોકોએ મુસ્કાનદે પર રાણાઓ અને કુતિયાણામાં પણ હુમલો કર્યો હતો, પરંતુ તે સમયે ફરિયાદ કરી ન હતી. છેલ્લા 2 વર્ષથી આ લોકોનો કિનારો પર ત્રાસ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું અને લગ્ન સહિત પ્રસંગોમાં માંગવા જાય ત્યાં તેઓએ જે મળે તેમાંથી આ લોકોને અપાયા બાદ નજીવી રકમ જ તેઓને મળે છે. ઉપરાંત તેમના પર વિવિધ પ્રકારનો અત્યાચાર પણ ગુજારવામાં આવતો હોવાનું ત્રણેય કિનારોએ મીડિયાને જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું બોલું છું મુસ્કાનદે પારૂલદે, પોરબંદરના પાવૈયા. અમારા ગુરુ આ જે નકલી કિન્નરોના ત્રાસથી ગામ મેલીને ભાગી ગયા છે. અમે કાલે બગવદર ગામ માંગવા ગયા તો અમે બગવદર કોકેને બાતમી આપી દીધી કે આ લોકો અહીંયા માંગે છે. એ લોકો તો નકલી ને, અમે તો મઠવાળા છે ને, વરમાં 1000 વાર ભિક્ષાવૃત્તિ કરવા જઈએ છીએ, બરાબર. વાહેથી 2 4 વ્હીલ લઈને એ લોકો બધા આવ્યા, આવીને મારવા માંડ્યા, વાળ પકડી, ઢસાડી, ધુંબા પાટા. એની ધ્રુવ કારિયા, એની વાઇફ પારૂલ કારિયા, એ બધા, નીતા ગોસ્વામી અને સાજી ઉર્ફે ટોમેટો, એ બધા ભેગા થઈને એમને મારવા માંડ્યા. મને મારી, એક કાજલ નામની છે એને મારી, એક પૂનમ નામની છે એને પણ મારી, ત્રણેયને મારી, પણ મને ઢોર માર મારી. આજથી વરસ દિવસ પહેલાં મને રાણાવાવમાં મારી અને એના આગલેથી કુતિયાણામાં મારી, બરાબર છે. એમ કહે છે કે તમે જેટલું માગો ને એ બધું અમને આપો, બરાબર, તમારા ગુરુને ન આપો. તમને મઠમાં ના રહેવા દઉં, તમને તમારા ગામમાં ન રહેવા દઉં, તમને તમારા મા બાપના ઘેર ના જવા દઉં. અમારે જવું ક્યાં, હે? અને મારા માટે 2 થી 3 વાર કૃત્ય કરાવ્યા છે. જે છોકરા એના ઘરે આવે ને એને બોલાવીને મારા માટે 2 થી 3 વાર કૃત્ય કરાવ્યા અને 2 2 હજાર 5 5 હજાર રૂપિયામાં, બરાબર. છતાં પણ મેં સેન કર્યું, કેમ કે હું ગરીબ છું અને પાવૈયો છું, મારું કોણ સાંભળે, બરાબર. એના હિસાબે હું કાંઈ બોલી નહીં, મારો ગુરુ ખુદ બીકના હિસાબે ભાગી ગયો. જય માતાજી. મારું નામ છે કાજલદે પારૂલદે. હું પોરબંદર હરીશ ટોકીઝના મઠમાં રહું છું. અમને 2 વર્ષથી અમને બહુ નકલી કિન્નરોનો ત્રાસ છે. ધ્રુવ વિનુભાઈ કારિયા કરીને એક માણસ છે, બાયડી છોકરાવાળો, એ કિન્નર બનીને અમને હેરાન કરે છે. બારોબારના કિન્નરોને માંગવા બોલાવે છે ને અમને બગવદર માંગતા હતા તો ત્યાંથી અમને ઢોરમાર મારી અને પોરબંદર એના ઘરે લઈ આવ્યા, હીરા પરના કોમ્પ્લેક્ષમાં. ત્યાં અમને ઢોરમાર માર્યો, બરાબર. ને અમને એમ કહે છે કે તમે મઠમાં પૈસા ન દો, બધોય માંગીને આવીને બધાય પૈસા અમને દો, બરાબર. ને 1,30,000 રૂપિયો તોલનાકાવાળાઓ પાસે વસૂલ કરે છે ને અમે માંગવા જઈએ તો અમારા પાસે બધાય પૈસા વસૂલ કરે છે. અમને ખાલી ભાગ આપે 200 300, વધીને 500 રૂપિયા. અમારે અમારા ગુરુને દેવા કે અમારે અમારું કરવું, અમારે આમાં કોનું કરવું, અમને ન્યાય દો, અમારી એ જ માંગ છે. ના, નકલી વેન્ડરોને બંધ કરાવો. પબ્લિકને મારી નમ્ર વિનંતી છે. હું બોલું કાજલદે પારૂલદે પાવૈયા, ઓરિજિનલ માસીબા મઠના.